અને હવે વાત શિવરાત્રી મહાપર્વની. આજે છે મહાશિવરાત્રી, એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો લાંબી કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. આજે મહાપર્વ શિવરાત્રીનો દિવસ છે, ત્યારે આ દિવસે સોમનાથ દાદાના દર્શનનું અનેરું મહત્વ છે. એક તો સોમનાથ એ 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને પ્રથમ જ્યોતિર્લિંગ છે, ત્યારે આજના દિવસે સોમનાથજીના દર્શન થાય તો પછી કહેવાનું જ શું. અત્યારે પાલખી યાત્રા કરવામાં આવી રહી છે, પાલખી યાત્રા નીકળી છે, તેના દર્શન અમે આપને કરાવીશું. પાલખી યાત્રા કે જે ખૂબ જ લોકો માટે
हजारों भक्तों साधु संतो जे जूनागढ़ थी आवे छे अने आ साथे साथे बाहरना देशों मां थी आवे छे ते तमाम साधु संतो आ पालखी यात्रा मां जोड़ाता होय छे। हर हर महादेवना नाद थी दरेक शिवालयो आजे गूंजी उठ्या छे। आजनो दिवस एटले महाशिवरात्रि, महादेवनी आराधनानो दिवस। आजे तमाम भाविक भक्तो महादेवनी पूजा अर्चना करे छे, महादेवना गुणगान गाय छे अने आजना दिवसने एक विशेष प्रकारे उजवणी करता होय छे। एर प्रथम ज्योतिर्लिंग एवा सोमनाथ महादेवथी अमे आपने सीधी तस्वीरो बतावी। मारा सहयोगी जुही पटेल त्यां पहोंच्या छे। पालखी यात्रा हाल निकली छे। तमाम भाविक भक्तोने पालखीमां बिराजित थईने महादेव दर्शन आपवा माटे निकळ्या छे। आ एक ज दिवस एवो छे ज्यारे पालखीमां विराजित થઈને મહાદેવ તમામ ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે ત્યારે સોમનાથથી અમે આપને સીધી જ તસવીરો બતાવી રહ્યા છીએ। સાનિધ્યમાં જ્યારે ભગવાન શિવની આરાધના થતી હોય ને તેવામાં પાલખી યાત્રા નીકળતી હોય તો કંઈક અદ્ભુત પ્રકારનો નજારો જોવા મળતો હોય છે, જે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે જ્યાં સોમનાથ મંદિરનું આ પરિસર ને હર હર મહાદેવના નાદ સાથે તમામ જે ભક્તો છે અહીંયા પાલખી યાત્રામાં જોડાતા હોય છે, જેની આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે।